હાર્દિક પટેલ ના કથિત વિડીયો પર કરેલા નિવેદન ને લઈ શક્તિસિંહ ને ભારે વિરોધ નો સામનો કરવો પડ્યો। રાજ્યભરમાં શક્તિસિંહ ના પુતળા નું દહન કરવામાં આવ્યું તો લોકોમાં પણ કોંગ્રેસ સામે રોષ જોવા મળ્યો। गुजरात में राहुल गांधी एक तरफ कांग्रेस ने मजबूत करवा माटे मथामण करी रहा छे, त्यारे बीजी तरफ हार्दिक पटेल ना वायरल थयेला कथित वीडियो पर निवेदन आपता शक्तिसिंह गोहिले भारे विरोध नो सामनो करवानो वारो आव्यो छे। हार्दिक पटेल ना वायरल थयेला कथित वीडियो पर शक्तिसिंह गोहिले निवेदन आपता कह्युं हतुं के हार्दिक पटेल सरदार पटेल नो डीएनए छे। जो के आ निवेदन बाद राज्यभरमां शक्तिसिंह गोहिल नो विरोध थई रह्यो छे। અંગ્રેજો ખરીદી નહોતા શક્યા કે ડરાવી નહોતા શક્યા, એમ હાર્દિક પટેલ ને ભાજપ વાળા ખરીદી કે ડરાવી નહીં શકતા। એક ખોટી ટેમ્પર્ડ આધાર વગરની ખોટી વિડીયો રજૂ કરીને જે રીતે હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે એનો ગુજરાતની જનતા બદલો લેશે। ગુજરાતની મહિલાઓનું અપમાન છે, ગુજરાતના એક યુવાનનું અપમાન છે અને ગુજરાતની જનતા આનો બરાબર બદલો લેશે। તો આ તરફ શક્તિસિંહ ગોહિલે હાર્દિકના બચાવમાં કરેલા નિવેદનને લઈને સરદાર પટેલના પૌત્ર સમીર પટેલે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ શબ્દોમાં શક્તિસિંહના ડીએનએ વાળા નિવેદનને વખોડી કાઢ્યું છે। તેમણે કહ્યું કે સરદાર પટેલ અને હાર્દિકની સરખામણી ન થઈ શકે। સરદાર પટેલે દેશને જોડવાનું કામ કર્યું હતું, જ્યારે હાર્દિક પટેલ સમાજને તોડવાનું કામ કરી રહ્યો છે। હાર્દિક પટેલ તો હવે સરદારના ડીએનએ ને બધી વાર્તાઓ બધી લોકો કર્યા કરે, કારણ કે સરદારના નામે ચરી ખાવાનું કામ કરે છે અને એ દેશને તોડવાનું કામ કરે છે, જ્યારે સરદાર દેશને જોડવાનું કામ કરતા હતા, જેથી સરદાર અને હાર્દિકની કોઈ કમ્પેરિઝન ના કરી શકાય। પાટીદારોને જ્યારે જે કંઈ મળવાનું હશે ત્યારે મળશે જ, અત્યારે પાટીદારોએ હાર્દિક જેવાની કોઈ વાતમાં પડવાની જરૂર નથી। તોડી ન શક્યા અને સરદાર વલ્લભભાઈ પટેલનું ડીએનએ છે એનામાં, જેમ સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજો ખરીદી નહોતા શક્યા કે ડરાવી નહોતા શક્યા, એમ હાર્દિક પટેલને ભાજપ વાળા ખરીદી કે ડરાવી નહીં શકતા। એક ખોટી ટેમ્પર્ડ આધાર વગરની ખોટી વિડીયો રજૂ કરીને જે રીતે હાર્દિક પટેલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે એનો ગુજરાતની જનતા બદલો લેશે, ગુજરાતની મહિલાઓનું અપમાન છે। હાર્દિક પટેલના બચાવમાં શક્તિસિંહ ગોહિલે કરેલા નિવેદન બાદ ઠેર ઠેર શક્તિસિંહનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસનો મોહરો છે, હવે સાબિત થઈ ગયું છે। સાથે જ આક્ષેપ કર્યા કે હાર્દિકે આંદોલનના નામે ઉઘરાવેલું ફંડ શરાબ અને સબાબમાં જ ખર્ચાયું છે। કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું જે અપમાન કરવામાં આવ્યું છે એ અપમાનને ભારતીય જનતા પાર્ટી, આ ગુજરાતની પ્રજા, આ દેશની પ્રજા ક્યારેય સહન ન કરે અને જે શબ્દો ઉચ્ચાર્યા છે એ શબ્દોને સખતમાં સખત રીતે અમે વખોડી કાઢીએ છીએ અને જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા ગુજરાતની જે શાંતિ છે શાંતિને ડહોળવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો અને હાર્દિક આજે ખુલ્લો પડી ગયો છે અને ખોટા ખોટા જે વિષયો એ લોકો ઊભા કરતા હતા એ વિષયોમાં પણ એ નિષ્ફળ રહ્યા છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે હાર્દિકના બચાવમાં કરેલા નિવેદનને લઈને ફસાઈ ગયા છે અને હવે રાજ્યભરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ કચ્છના ભુજમાં પણ શક્તિસિંહનો વિરોધ કરવામાં આવ્યો અને ભાજપના કાર્યકર્તાઓએ શક્તિસિંહ ગોહિલના પુતળાનું દહન કર્યું હતું। તો સુરત, અમરેલી, રાજકોટ અને ખેડાના નડિયાદ અને મહેસાણા સહિતના અનેક વિસ્તારમાં શક્તિસિંહના પુતળા દહન કરવામાં આવ્યા। મહત્વનું છે કે ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક પટેલના એક બાદ એક કથિત વિડીયો સામે આવી રહ્યા છે, જેને લઈને ક્યાંક પાટીદારોમાં રોષ છે તો કેટલાક પાટીદારો હાર્દિકને સમર્થન આપી રહ્યા છે। જોકે કોંગ્રેસે પણ હાર્દિકને સમર્થન આપ્યું છે। જોકે શક્તિસિંહના સરદાર પટેલના ડીએનએ વાળા નિવેદન મુદ્દે રાજકારણ ગરમાયું છે। સરદાર પટેલના પૌત્રએ વિરોધ નોંધાવતા રાજ્યભરમાં વિરોધનું વંટોળ ઊભું થયું છે।
તો ભાજપે પણ બળતામાં ઘી હોમવાનું કામ કરીને કોંગ્રેસના વિરોધમાં ઉતરી આવી છે અને પુતળા દહન કાર્યક્રમ કર્યા, જેથી ચૂંટણી ટાણે કોંગ્રેસના નિવેદન ભારે પડે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.